નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પ્રકરણ અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ સ્વાધ્યાય પોથીના પ્રશ્નચારથી અભ્યાસ કરીએ પ્રશ્ન ચાર નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ એક સેમી છે હવે અગાઉના વિડીયોમાં આપણે ખાના ગણી અને અડધાથી વધારે ખાના હોય તો પૂરેપૂરું ક્ષેત્રફળ ગણેલ હતું અડધાથી અડધા ખાના બે હોય તો એક ગણાશે અને પૂરેપૂરું ખાનાનું એક સેમી ગણાશે એ પ્રમાણે હવે અહીંયા આપણે જાતે જ ખાના ગણતરી કરી અને ક્ષેત્રફળ શોધવાનું છે અહીંયા મેં ગણતરી કરી છે તે રીત તમને સમજાવું તે ધ્યાનપૂર્વક સમજી અને એ જ પ્રમાણે કામ કરજો તો ભૂલ પડશે નહીં અહીંયા મેં આખા ખાના જેટલા લીધા છે બરાબર અહીંયા મેં આખા ખાના જેટલા છે અને અડધાથી વધારે છે એ પ્રમાણે બધાને ટપકા કરીને મેં ગણતરી કરી છે કે જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અડધાથી વધારે છે બરાબર પાંચ અહીંયા અડધાથી ઓછું છે તો ગણતરી કરવાની નથી પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર અહીંયા જુઓ અડધાથી વધારે છે તો અઢાર ચોરસ સેમી ક્ષેત્રફળ થયું આ રીતે તમારે ટપકા કરીને ગણતરી કરવાની હવે જો અડધા ખાના છે તો અહીંયા જુઓ બીજામાં અડધા ખાના માટે મેં લીટીની નિશાની કરી છે કે જેટલા ખાના અડધા છે ત્યાં મેં શું કર્યું છે લીટી કરીને ગણતરી કરી છે અને આખા ખાના છે તો ટપકા કરીને ગણતરી કરી છે તો અહીંયા સાઈડમાં લખ્યું છે એ પ્રમાણે જો અહીંયા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ આખા ગણું છું હા છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો અહીંયા આપણે આખા ખાનાના લખી દેવાના તેર ત્યાર પછી અડધા અડધા કેટલા છે તેઓ અહીંયા એક બે અડધા ખાનામાં મેં લીટી કરેલી છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા ખાના અડધા છે છ ખાના અડધા છે તો છ ખાના અડધા એટલે અડધા બે અડધાએ એક થાય તો છ ભાગ્યા બે કરીએ એટલે કેટલા થવાના ત્રણ ખાના ત્રણ ચોરસ સેમી આપણને ક્ષેત્રફળ મળશે બરાબર છ અડધા એટલે બરાબર ત્રણ ચોરસ સેમી થશે અથવા તમે બે અડધા એક ગણી લો એક બે અને ત્રણ આ રીતે ગણી લો તો પણ ચાલે તો તેર વત્તા ત્રણ કેટલા થયા સોળ તો સોળ ચોરસ સેમી ક્ષેત્રફળ થયું આ જે આકૃતિ આપેલી છે આકાર તેનો સોળ ચોરસ સેમી ક્ષેત્રફળ થયું તે જ પ્રમાણે આગળ જુઓ અહીંયા આખા આખા ખાના મેં ગણ્યા છે તો આખા ખાના થયા બાવીસ અને અડધા અડધા કેટલા થયા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આઠ ભાગ્યા બે ચાર થાય તો બાવીસ વત્તા ચાર છવ્વીસ ચોરસ્મિક ક્ષેત્રફળ થાય અહીંયા પણ એ જ પ્રમાણે આખા ખાનાના મેં ટપકા કરેલા છે અડધા ખાનાની લીટી કરેલ છે તો આખા ખાના ગણવાના અને અડધા અડધા બે બરાબર એક ગણવાનું એટલે સોળ ચોરસ્યામી ક્ષેત્રફળ થશે આગળ પાંચ નંબરમાં જોઈએ તો આ જે અડધા અડધા ખાનાવાળું છે તે તે જ પ્રમાણે આપણે આખા ખાના અને અડધા ખાના કરીને ગણતરી કરીશું અગિયાર ચોરસ સેમી ક્ષેત્ર પર થશે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા એક પણ ખાનું રહી જવું ન જોઈએ જુઓ આખા ખાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ખાના આખા છે હવે બાર ખાના આખા છે હવે અડધા અડધા તમે લાઈન લીટી કરી દેશો અને આ રીતે ગણી લેશો તો પંચાલીસે જોવા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો બાર બાર આખા હતા અને સાત તો બાર ને સાત ઓગણીસ ચોરસ્યામી આનું ક્ષેત્રફળ થયું અહીંયા બધા જ સાઈડમાં જે છે અડધા અડધા ખાના આ ખાસ ધ્યાન રાખવાનું બધા છે અડધા અડધા છે તો અડધા હોય તે પહેલાં જોઈ અને લીટી કરી દેવાની પછી ગણતરી કરશો તો સરળતાથી ગણતરી થઈ જશે તો એ જ પ્રમાણે તમારે સાત નંબર અને આઠ નંબર પૂર્ણ કરવાનો અહીંયા સાત નંબરમાં જો એક અડધું વધ્યું ધારો કે અહીંયા બે આ એક અને આ બે છે અને પછી એક વધ્યું એટલે કે એનું અડધું કહેવાય તો અહીંયા દસ ખાના આખા અગિયાર બાર અને અડધું એટલે બાર પૂરના બાર પૂર્ણાંક એક દૂત્યાંશ ચોરસ સેમી ક્ષેત્રફળ થાય આગળ નવ થી તમારે ચૌદ સુધી આ જ પ્રમાણે ટપકા કરવાના અને અડધા અડધા ખાના હોય તો લીટી કરી અને બે અડધા બરાબર એક ગણી અને ક્ષેત્રફળ તમારે ગણવાનું છે આગળ પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો હવે પરિમિતિ અત્યાર સુધી આપણે શું શીખ્યા ક્ષેત્રફળ શીખ્યા કે અંદરના ભાગનો અહીં જેટલો એર ઘેરાયેલો પ્રદેશ છે જેટલો ઘેરાયેલો ભાગ છે બરાબર આ ઘેરાયેલા ભાગને શું કહીએ છીએ આપણે ક્ષેત્રફળ કહીએ છીએ હવે પરિમિતિ કોને કહેવાય તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો જે બાજુઓ છે અંદરનો એરિયા નહીં અંદરનો એરિયાને ક્ષેત્રફળ કહીશું પણ બહારનો જે બધી બાજુના માપનો સરવાળો છે તેને શું કહેવાય છે પરિમિતિ કહેવાય તો અહીંયા જો અમે લખ્યું છે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો હવે જો ચોરસ અને લંબચોરસ હોય તો આપણે આગળ સૂત્રનો અભ્યાસ કરવાનો હોય તો સૂત્રનો ઉપયોગ થશે નહીં તો તમારે શું ધ્યાન રાખવાનું કે બધી બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ તો અહીંયા જુઓ બે ચાર છ અને આઠ તો આઠ સેમી હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે પરિમિતિમાં ચોરસ સેમી લખાય નહીં ક્ષેત્રફળ લખીએ એટલે હંમેશા ચોરસ સેમી લખવાનું અહીંયા પરિમિતિમાં માત્ર સેમી જ લખવાનું છે તો આઠ સેમી અહીંયા જુઓ બધી બાજુનામાં આપનો સરળ ચાર ને ચાર આઠ નવ દસ અગિયાર બાર તો બાર સેમી પરિમિતિ અહીંયા ત્રણ બાજુ છે ત્રિકોણ છે તો ચાર ને ત્રણ સાત આઠ નવ નવ સેમી પરિમિતિ અહીંયા ત્રણ ત્રણ છ સાત આઠ નવ દસ દસ સેમી પરિમિતિ તો આ રીતે બધી બાજુના માપનો સરવાળો કરી અને પરિમિતિ શોધવાની આગળ પ્રશ્ન અહીંયા પાંચ નંબરથી જોઈએ તો અહીંયા પણ જુઓ બધી બાજુ ત્રણ સેમી છે તો અહીંયા સરળતાથી તમે બધું ન કરો અને ચાર બાજુ બધી બાજુ સરખી હોય બરાબર એટલે ચોરસ કહેવાય તો ચાર ત્રણ બાર સેમી એમ લખી દો તો પણ ચાલે બરાબર અહીંયા જુઓ છ અહીંયા લંબ ચોરસ છે તો છ અને ચારનો સરવાળો કરી અને બે જોડે ગુણી નાખો તો પણ એટલો જ જવાબ આવે જુઓ છ વત્તા ચાર દસ એટલે કે લંબાઈ વત્તા પહોળાય ને બે જોડે ગુણી નાખી લે છ અને ચાર દસ ને બે દસ દુ વીસ અને તમને અત્યારે સમજાવ્યું છે એ પ્રમાણે બધી બાજુના માપનો સરવાળો કરો કે છ ને ચાર દસ ને છ સોળ ને ચાર વીસ તો આ રીતે પણ થાય આગળ ત્રિકોણના પણ ત્રણેય બાજુના સરવાળો કરો આ આકૃતિને પણ ત્રણે બધી ચારે બાજુનો સરવાળો કરો એટલે પરિમિતિ આપણને મળી જશે એ જ પ્રમાણે તમારે અહીંયા નવ નંબર અને દસ નંબરમાં પણ બધી બાજુના માપનો સરવાળો કરવાનો અહીંયા જુઓ બધી બાજુઓ પાંચ સેમી છે બાજુઓ કેટલી છે છ બાજુઓ છે તો છ ત્રીસ સેમી પરિમિતિ લખી દેવાની તો તમારે અલગ અલગ ગણવો ન પડે સરખું આપેલું હોય તો આગળ હવે આપણને પ્રશ્ન છમાં આકૃતિની પરિમિતિ શોધવાની છે અહીંયા આપણને આકૃતિઓ ખાના દ્વારા આપેલી છે કેટલું એવું માપ છે બાજુનું માપ આપેલ નથી તો બાજુનું માપ માટે શુક્રનું અહીંયા આપણને શું કહ્યું છે કે આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ એક સેમી તથા પહોળાઈ એક સેમી છે એટલે કે લંબાઈ અને પહોળાઈ એક ચોરસ સેમીનું આપણને છે તો અહીંયા એક ખાનું બરાબર એક સેમી ગણવાનું છે તો આપણે આ અહીંયા બધી બાજુથી તમારે ગણતરી કરી લેવાની સેન્ટીમીટરની જો જેટલા ખાના એટલા સેમી તો એક બે ત્રણ ચાર અને પાંચ તો નીચે આવશે પાંચ સેમી અહીંયા ઉપર જુઓ એક નીચે પાંચ સેમી છે તો ઉપર પણ પાંચ સેમી થશે અહીંયા ચાર જુઓ એક બે ત્રણ અને ચાર તો ચાર ખાના છે તો અહીંયા ચાર સેમી અહીંયા પણ ચાર સેમી બધી બાજુના માપનો સરવાળો કરી દો એટલે પરિમિતિ મળી જાય અહીંયા પણ જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત 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 ખાના છે તો સાત સેમી નીચે પણ સાત સેમી અહીંયા બે સેમી અને અહીંયા પણ બે સેમી તો બધી બાજુના માપનો સરવાળો કરો અઢાર સેમી જવાબ મળી જાય હવે અહીંયા જુઓ આ પ્રકારની આકૃતિ હોય તો શું ધ્યાન રાખવાનું તો જેટલા ખાના બોર્ડર બોર્ડર તમે જ્યાં પણ જાઓ છો તેટલા ખાના તમારે સેમી લખવાનું જુઓ અહીંયા પાંચ ખાના છે તો અહીંયા પાંચ સેમી અહીંયા ઊભા બે છે બે પછી આડા બે છે તો ફરી બે પછી પાછો એક ઊભો છે બરાબર તો એક પછી આડો છે ફરી એક ફરી ઊભો છે ફરી એક પછી પાછો આડો છે એટલે બે પછી પાછા બે એટલે એક પણ લાઈન છૂટી ન જવી જોઈએ આડી ઊભી આડી ઊભી એ રીતે બધી લાઇનનો ગણતરી કરવાની જેટલા ખાના હોય અને પછી તમારે બધી બાજુના માપનો સરવાળો કરી દેવાનો તો જવાબ મળી જશે આગળ જુઓ મેં અહીંયા બધા ખાનાની અંદર આ જ પ્રકારે લખી દીધું છે જે પણ લાઈન જાય જુઓ અહીંયા ત્રણ પછી બે બે પછી ચાર ખાના છે પછી સાત ખાના છે ચાર છે બે છે બે છે તો આ રીતે બધા જ ખાના તમારે માપ લખી દેવાનું અને બધી બાજુના માપનો સરવાળો કરી દેવાનું એ આપની પરિમિતિ અહીંયા આવી આકૃતિ હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતનું લાઇન રહી ન જાય આ એક પછી બે પાછું એક પાછું બે પાછું એક એ રીતે તમારે એક પણ લાઇન ન રહી જાય એ પ્રમાણે ગણતરી કરવાની છે તો જુઓ આ પ્રમાણે તમારે પ્રશ્ન બાર સુધી તમારે અહીંયા પૂર્ણ કરવાનું છે તો અહીંયા આપણો પ્રશ્ન ચાર પાંચ અને છ પૂર્ણ થાય છે આગળના વિડીયોમાં પ્રશ્ન સાતનો અભ્યાસ કરીશું આભાર